ચોમાસાનો છેલ્લો મહિનો ચાલી રહ્યો છે અને દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આજરોજ ગુરુવારે 12 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. મધ્યપ્રદેશના 8 જિલ્લા ગુના, અશોકનગર, વિદિશા, રાયસેન, નર્મદાપુરમ, સિહોર અને ભોપાલમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું, તો ઘણા જિલ્લાઓમાં સ્કૂલો બંધ રાખવામાં આવી છે. દતિયામાં રાજગઢ કિલ્લાની બહારની દિવાલ ધરાશાયી થવાથી 9 લોકો દટાય, કે જેમાંથી 2ના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. રાજસ્થાનમાં જયપુર, અજમેર, ઉદયપુર સહિત 7 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, તો અજમેર અને ધોલપુર જિલ્લામાં સ્કૂલોમાં પણ રજા જાહેર કરવામાં આવી છે. તો ગત રોજ બુધવારે ધોલપુર, ઝાલાવાડ સહિત અનેક જિલ્લાઓમાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. ઉત્તરપ્રદેશમાં મથુરા, આગ્રા, ફરુખાબાદ, બીજનૌર અને મુરાદાબાદ, રામપુર, બરેલી અને સહારનપુરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું, તો આગામી 48 કલાક માટે 10થી વધુ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું. યુપીના રાહત કમિશનર જીએસ નવીનકુમારે એનડીઆરએફ અને એસડીઆરએફને તૈયાર રહેવા જ કહ્યું છે. હવામાન વિભાગે રાજસ્થાનના 7 જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું, તો ભારે વરસાદના એલર્ટને ધ્યાનમાં રાખીને અજમેર અને ધોલપુર જિલ્લામાં ગુરુવારે ધોલપુર, ઝાલાવાડ સહિત ઘણા જિલ્લાઓમાં 6 ઇંચ સુધી વરસાદ થયો હતો. હિમાચલ પ્રદેશમાં ફ્રેઝ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે, કે જેના કારણે આગામી 48 કલાક દરમિયાન 8 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સિરમૌર અને કિન્નોરમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટનાઓ બની શકે છે, તો આવતીકાલે એટલે કે 14મી સપ્ટેમ્બરથી હવામાન સ્વચ્છ રહેવાની ધારણા. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.